नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 3 फेब्रुआरी जोईए आजना समाचार। केंद्रीय बजेट अंगे कच्छ यूनिवर्सिटी ना डॉक्टर कल्पनाबेन सतीजाए प्रतिभाव आप्या। केंद्रीय बजेट रजू थयुं त्यारे अनेक जग्याएथी बजेट संबंधे प्रतिभाव मळी रह्या छे। त्यारे कच्छ यूनिवर्सिटीना अर्थशास्त्रना वडा डॉक्टर कल्पनाबेन सतीजाए प्रतिभाव आपता जणाव्युं के जे यूनियन बजेट प्रसारित करવામાં આવ્યું, જોવા જઈએ તો બીજેપી ગવર્મેન્ટનું આ 10મું બજેટ અને સીતારામન નિર્મલાજીનું જોવા જઈએ તો આ સેકન્ડ બજેટ હતું। હવે ઓવરઓલ આ યુનિયન બજેટની જો આપણે વાત કરીએ તો કચ્છ માટે શું બેનિફિશિયલ છે અને કચ્છ માટે શું બેનિફિશિયલ નથી, તો પહેલી વાત તો સેન્ટ્રલી હું વાત કરીશ કે જે નવી યોજનાઓ બતાવવામાં આવી છે, ખાસ કરીને બેન્કિંગને રિલેટેડ, નેટ બેન્કિંગ છે, પોસ્ટ ઓફિસ અને બેન્કિંગને રિલેટેડ એક્ટિવિટી છે, બંનેની કનેક્ટિવિટી છે એ સાથે જોઈન કરી દેવામાં આવી છે, જેને કારણે જોવા જઈએ તો ઓવરઓલ બધા જ જેટલા બી પોસ્ટ ઓફિસના ખાતાધારકો છે અથવા તો જેટલા બી બેન્કના ખાતાધારકો છે એ લોકો એમના ટ્રાન્ઝેક્શન્સ પોસ્ટ ઓફિસ અને બેન્કિંગ વચ્ચે કરી શકશે। બીજું કે જે આરબીઆઈ ભવિષ્યમાં બહુ જ નજીકના ભવિષ્યમાં એક ડિજિટલ કરન્સી બહાર પાડી રહી છે, તો એનો લાભ પણ કચ્છના દરેક વ્યક્તિને મળશે। સાથે સાથે આપણે જો ખેતીની વાત કરીએ તો ખેતીને પણ ડિજિટાઇઝડની વાત કરવામાં આવી છે કે એને પણ ડિજિટલ બનાવવી, ડ્રોન દ્વારા ખેતી કરવી, ઉપરાંત જે વાત કરી છે ઓર્ગેનિક ખેતી ઉપર વધારે પડતો ભાર મૂકવો, તો કચ્છ પ્રદેશ આપણો એક જોવા જઈએ તો બંને 50-50% ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલો પ્રદેશ છે, તો ડેફિનેટલી ખેતીના જે નવા આયામ એ લોકોએ બતાવ્યા છે બજેટમાં એનાથી પણ આપણને ફાયદો થશે। બીજું જે નેક્સ્ટ 3 યર્સમાં વંદે માતરમ ટ્રેન 400 ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, તો હું માનું છું કે કચ્છ એક એવો અંતરિયાળ અને બોર્ડર એરિયા છે કે જ્યાં ખરેખર આ જે પ્રકારની વ્હીકલ ટ્રાન્ઝેક્શન્સ છે એની ખૂબ જ જરૂર છે, તો એવી આશા રાખીએ આપણે કે કચ્છને પણ કેટલીક ટ્રેનનો લાભ મળે અને જેને કારણે એક આખી ટ્રાન્સપોર્ટેશન્સ ઇકોનોમી એક કચ્છ માટે બને અને કચ્છને પણ એનો બેનિફિટ મળે। શિક્ષણની વાત કરીએ તો જે શિક્ષણમાં એક વર્ગ એક ટીવીની વાત કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ અત્યારે નો ડાઉટ પેન્ડેમિક્સની પરિસ્થિતિમાં લગભગ 2-2.5 વર્ષથી ઓનલાઈન જ ભણી રહ્યા છે, તો એક ટીવી એક વર્ગથી વિદ્યાર્થીઓને પણ એક ડિજિટલ એજ્યુકેશન્સનો લાભ મળશે, કઈ રીતે ડિજિટલ એજ્યુકેશન્સ દ્વારા શિક્ષણ લઈ શકાય અને ભવિષ્યમાં આવનારી બીજી કઈ પરિસ્થિતિનો આ રીતે એજ્યુકેશન્સ ઓનલાઈન દ્વારા આપણે સામનો કરી શકીએ એ પણ વિદ્યાર્થીઓ સમજતા થશે। સાથે સાથે એમએસએમઈ માટે જે 6,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, તો એનાથી પણ ડેફિનેટલી કચ્છ પણ બહુ નાના નાના ઉદ્યોગોથી બનેલો પ્રદેશ છે કે જ્યાં આવા નાના નાના ઉદ્યોગો જીઆઈડીસી બનેલી છે, જ્યાં આવા પ્રકારના એમએસએમઈને કારણે જો એમને સ્પેસિફિક ફંડ આપવામાં આવશે, કોઈ સબસિડીઝ આપવામાં આવશે, તો હું માનું છું એનાથી ફાયદો થશે। બીજું આંગણવાડી અપડેટની વાત છે, પછી ક્લાઇમેટ એક્શન્સની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત છે, હાઇવેઝ બનાવવામાં આવશે 25,000 કિલોમીટર્સના, આ બધી જે વાતો આજના બજેટમાં થઈ છે એટલે જોવા જઈએ તો આજના બજેટમાં વધારે પડતો આર્થિક વિકાસ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે। નો ડાઉટ આર્થિક વિકાસ જ કદાચ સામાજિક વિકાસમાં પરિવર્તન ધીમે ધીમે થઈ શકે, પણ જે રીતે હંમેશા વાત થતી હોય છે કે આ બજેટની અસર 3-4 વર્ષ પછી દેખાશે, તો એવી આપણે આશા રાખીએ કે આ બજેટ પણ કચ્છના લોકો માટે, કચ્છની પ્રજા માટે બેનિફિશિયલ રહે અને એમાંથી કંઈક આપણે સારું લઈ શકીએ અને સારું કરી શકીએ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।